સુરતમાં બિલ્ડરના અપહરણનો મામલો ઉમરા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ કર્યું હતું અપહરણ બિલ્ડરની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી જોકે મહેશ સવાણીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી તો સુરતમાં બિલ્ડરના અપહરણ મામલે ઉમરા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ અપહરણ કરાવ્યું હતું બિલ્ડરની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે મહેશ સવાણીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી પરંતુ આ કેસની અંદર આ મામલામાં ઉમરા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે તો સુરતમાંથી એક બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું આંતરરાજ્ય ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો રેલો નવસારીમાં પહોંચ્યો છે માર્કશીટ કૌભાંડમાં જલાલપોર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની સંડોવણી બહાર આવી છે જલાલપોર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની સંડોવણી બહાર આવી ઉપપ્રમુખને આણંદ પોલીસ વધુ તપાસ માટે આણંદ લઈ ગઈ છે આણંદ પોલીસની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા સ્નેહલ ફોનલાઇનથી જોડાય છે જી સ્નેહલ આંતરરાજ્ય ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની અંદર શું કાર્યવાહી ત્યાં ચાલી રહી છે જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારીની અંદર જે આંતરરાષ્ટ્રીય જે ડુપ્લિકેટ જે કૌભાંડ જે ઝડપાયું હતું જે વિદ્યાનગર આણંદની અંદર જે ઝડપાયું હતું જે કૌભાંડનું જે તાર છે તે નવસારી સાથે મળતા આવ્યા હતા અને જે માર્કશીટ જે છે તે નવસારીના જલાલપોર ખાતેના જે ભાજપના યુવા મોરચાના જે ઉપપ્રમુખ છે તેની સંડોવણી આ તમામ જે ડુપ્લિકેટ માર્કશીટ છે જેની અંદરમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જે આણંદ પોલીસ છે જે છે આ હિરેન મૈસુરિયા નામનો જે યુવા ભાજપ મોરચાના જે ઉપપ્રમુખ છે તેને હાલ તો આણંદ પોલીસે તેનો કબજો લઈને હાલ તપાસ હાથ ધરી છે ત્યારે આ ક્યાં આગળ માર્કશીટ છાપતા હતા ડુપ્લિકેટ માર્કશીટ કેવી રીતે બનાવતા હતા એ તમામ અંગે તપાસ કરવામાં આવશે જોકે આણંદ પોલીસની તપાસમાં જ હવે પછી જે છે તે આ માર્કશીટ ક્યાં છાપવામાં આવતી તે પણ જાણવા મળશે જી બિલકુલ આભાર સમગ્ર જાણકારી આપવા માટે